गौशाला संचालकों नो बैनर अभियान डीसा बाद थराद मा चार स्थलों पर बैनर लगा जमा छह महीना सुधी सहाय न आपता संचालकों मा भारे रोष जोवा मळ्यो। तो राज्य सरकारे गौशालाओं पांजरापोळों ने रुपया 500 करोड़ नी सहाय नी जाहरात कर्या बाद छ महीना सुधी सहाय पेटे एक पण रुपयो चूकव्यो नथी। अनेक रजूआतों विनंतियों बाद पण सरकार न जागता संचालकों हवे राज्य में दरेक सरकारी कचेरीओ जाहेर स्थळो तेमज वाहन पर बेनरो लगावी सरकार नी पोल खुल्ली करशे। आज बनासकांठाना डीसाथी संचालकोए सरकारी कचेरीओ में बेनर लगावी अभियाननो प्रारंभ कर्यो छे। आ बाद थराद खाते सरकारी कचेरीओ खाते बेनर लगावामां आव्या हता। थरादनी मामलतदार कचेरी प्रांत कचेरी आगळ बेनर लगावीने विरोध दर्शाव्यो हतो। राज्य सरकारे छ मास बाद पण हजु सुधी गौशाला पांजरापोळोने सहाय पेटे एक पण रुपयो चूकव्यो नथी। आ बाबते संचालकोए अनेक वखत लड़त चलावी रजूआतो करी छे, ज्यारे मुख्यमंत्री सुधी रूबरू मळी तेमज लिखित रजूआत पण करी चूक्या छे। जो कि सरकारना पेटनुं पाणी पण हलतुं नथी, त्यारे हवे गायोना नामे वोट मांगीने गायोने मदद करवा ठागाठैया करती सरकारनी पोल खुल्ली करवा संचालकोए बेनर युद्ध छेड्युं छे। 500 કરોડની ગૌશાળાને પાંજરાપોળમાં સહાય જાહેરાત કરવામાં આવી હતી, જેને ઘણા ટાઈમથી સરકાર આપુ કરીને બનાવી રહી છે ગૌશાળાને પાંજરાપોળને। આજે અમે અલગ અલગ જગ્યાએ આંદોલનો ઉપર બેઠેલા છીએ, જ્યારે થરાદની અંદર આંદોલન ચાલી રહ્યું છે, જ્યારે આજ અમે એક ગૌ બેનર યાત્રા લઈને નીકળ્યા છીએ। 2000 બેનર બનાસકાંઠાના દરેક તાલુકાઓ અને ગામો જઈને લગાવવાને છીએ કે ગૌ માતાને તત્કાલ સહાય આપો અને ન્યાય આપો। ગાયોના નામે સરકારે વોટ માંગી સરકાર બનાવી છે, જ્યારે 500 કરોડની જાહેરાત કરીને આ 6 મહિનાથી સરકાર ગાયોને પૈસા આપતી નથી, તો તત્કાલ સહાય નહીં આપે તો આંધી ઉગ્ર આંદોલનો થશે ને એના બધા પરિણામો સરકાર ભોગવવા તૈયાર રહે। આજે સરકારશ્રીએ જે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે તે ફાળવવામાં નથી આવી, તેના વિરોધમાં ગૌ ભક્તો આજે ડીસાથી ગૌ માતાના હક માટે બેનરો લગાવવામાં આવ્યા છે। ડીસા લગાવ્યા, ડીસાથી ધાનેરા અને ધાનેરાથી અમારી થરાદની અંદર આવ્યા છે અને ત્યાં આગળ પણ બેનરો લગાવ્યા છે અને અમારી જે અમે હું રાજપૂત રાણાજી રતાજી ઉપવાસ ઉપર બેઠેલો છું ત્યાં આવ્યા હતા અને ત્યાં મંડપેથી અત્યારે થરાદની અંદર દરેક જગ્યાએ બેનર લગાવવામાં આવ્યા છે અને એક થરાદની અંદર નહીં, ડીસાની અંદર નહીં, પાલનપુરની અંદર નહીં, પણ આખા ઓલ ગુજરાતની અંદર ઉગ્ર આંદોલન થશે અને ગૌ ભક્તો પણ બહુ હવે સહન કરી શકે એવી શક્તિ રહી નથી, એટલે ઉગ્ર આંદોલન થશે અને સરકારશ્રીને મારું નિવેદન છે કે તરત ને તરત તમે આ તાયફો દેખ્યા વગર ગૌ માતાની સહાય છે અને હક છે એ આપી દો, નકા તમને જોવા મળશે આગામી સમયમાં, ચૂંટણી આવશે એ સમયમાં જોવા મળશે, પણ એના પહેલો પણ તમને જોવા મળી જશે કે ગૌ ભક્તોમાં કેટલો આક્રોશ છે અને ગૌ ભક્તોમાં કેટલી શક્તિ છે। હું આજ 9 દિવસથી ઉપવાસભાઈ ઉપર બેઠો છું, મેં અન્નનો દોળો પણ લીધો નથી, છતાં પણ મને ગૌ માતાની શક્તિ મળી છે અને બોલવાનો પણ જોશ મને ગૌ માતા આપી રહી છે, એટલે સરકાર સારી કાન ખોલીને સાંભળી લે, કારણ કે બોલી સરકાર સાંભળતી નથી અને નથી તો દેખતી આંખે, એટલે પણ છતાં આજુબાજુ કોઈ સરકારમાં સંકળાયેલા માણસો હોય તે પણ સાંભળી લે અને આ નિર્ણય તરત લઈ લે અને તરત જાહેરાત કરે અને ગૌ માતાના ખાતામાં પૈસા તરત ને તરત નાખે, નહીં તો ઉગ્ર આંદોલન થશે અને સરકાર શરીરને આ બધો પરિણામ ભોગવવાના આવશે। જય ગૌ માતા, જય ગોપાલ। ધનાજી રાજપૂત સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા।